नमस्कार, सौराष्ट्र टू सूरत में आपनो स्वागत छे। हूँ छू आपनी साथे लखमा। नजर करिए समाचार पर तो महत्वपूर्ण समाचार राजकोट थी सामे आवी रह्या छे। राजकोट में पीडीएम कॉलेज नी बहार मारामारी थया होवाना दृश्य छे ते सामे आवी रह्या छे। त्यारे बे विद्यार्थीओ वच्चे आ मारामारी थई हती जेना दृश्य छे ते सामे आवी रह्या छे। कॉलेज बहार मारामारी थई छे। एक विद्यार्थीए बीजा विद्यार्थिनीने मार मार्यो होवानी जे घटना छे ते पीडीएम कॉलेज थी सामे आवी रही छे। कॉलेज बहार अवारनवार बने छे आवी घटनाओ, छतां पण कोई कार्यवाही नथी करवामां आवती। त्यारे अनेकवार विद्यारा धामनी बहार आ मारामारी थया होवाना दृश्यो छे ते सामे आवता ज रहे छे। घटना छे ते राजकोट थी सामे आवी रही छे। राजकोटमां पीडीएम कॉलेज बहार मारामारी थया होवाना दृश्यो सामे आवी रह्या छे। सूरतना इच्छापुर गाममां छेल्ला 50 वर्षथी रहेता अनुसूचित जनजातिना रहीशोने जमीन महसूल कायदानी कलम 61 मुजबनी नोटिस फटकारवामां आवी छे। मामलतदार कचेरी तरफथी आ नोटिस पाठवामां आवी छे। तेमां लखवामां आव्युं छे कि आ जमीन पर आदिजाति ईसमोए गैरकायदेसर झूंपडानुं बांधकाम कर्युं छे। आ जग्या खाली करी अने महुलाना नामथी ओळखवामां आवे छे। त्यारे आ जग्या पर रहेता लोकोने जग्या खाली करवानी नोटिस आपवामां आवता टाइगर सेना द्वारा जिल्ला कलेक्टर कचेरी खाते आ बाबते विरोध प्रदर्शन કરાયું હતું અને સ્થાનિક લોકોને સાથે રાખી અને જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પણ આપવામાં આવ્યું હતું। મામલતદાર દ્વારા ઈચ્છાપુર ગામની અંદર 70 ઘરોને જે આપવામાં આવી છે એના થકી અમે સુરત કલેક્ટર સાહેબને અમે રજૂઆત કરવામાં આવ્યો છે કે કાયમી ધોરણે જે અમારા હરપટી આદિવાસી લોકો છે તે સુરત શહેરની અંદર આવીને વારે ઘરે હેરાનગતિ થયા કરતી છે તો કાયમી ધોરણે અમારા ઘર રેગ્યુલાઇઝ કરી આપે, કાયમી ધોરણે અમારા ઘર નામે થઈ જાય, કાયમી ધોરણે અમારા ઘર પાકા થઈ જાય એના માટે સુરત કલેક્ટર સાહેબને અમે રજૂઆત કરવામાં આવ્યા છે। સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસે બાતમીના આધારે ચિકલીગર ગેંગના આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। આરોપી સોહમસિંહ ઉર્ફે સોનસિંહ બચ્ચનસિંહ ભોરડની પૂછપરછમાં સામે આવ્યું છે કે રાત્રિ દરમિયાન અનમોલ તથા તેના અન્ય 4 મિત્રો સાથે એક કારમાં માનમાનથી અહમદનગર જઈ રહેલી રાત્રિ દરમિયાન વર્મા જ્વેલર શોપનું શટર તોડી અને તેમાંથી સોના ચાંદીના ઘરેણા તથા રોકડ રકમની લૂંટ કરી હતી। ત્યારે અંદાજે જ્વેલર્સની દુકાનમાંથી 40 લાખના સોનાના દાગીના તેમજ રોકડ રૂપિયાની ચોરી આ આરોપીઓએ કરી હતી। ત્યારે હાલ આરોપીઓને અહમદનગર કોતવાલી પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યા છે। નગર ખાતે વર્મા જ્વેલરી શોપ આવેલ છે, ત્યાં એક ચોરીની ઘટના બને છે અને એ જે ચોરીની ઘટના બને છે એની અંદર 40 લાખ ઉપરના કેશ સોના ચાંદીના દાગીના મળી અને 40 લાખ ઉપરની ધરપકડ થઈ છે અને એમાં જે આરોપી સંડોવાયેલ છે એનું નામ છે સોહમસિંહ ઉર્ફે સોનસિંહ ભોડ। એ હાલની અંદર ભેસ્તાન ખાતે આવેલો છે। આવી સ્પષ્ટ અને ચોક્કસ બાતમીના આધારે પીએસઆઈ ડીએમ રાઠોડ અને એમની ટીમ એમને પકડી પાડે છે। એને પૂછપરછની અંદર એ જણાવે છે કે એનો જે એક બીજો મિત્ર છે અનમોલસિંહ એ તથા અન્ય સાગરીતો આ લોકો મહારાષ્ટ્રની હદમાંથી એક ઇકો ગાડીની ચોરી કરે છે અને એ ઇકો ગાડીને એનો યુઝ કરી અને અહમદનગર ખાતે જઈ અને આ વર્મા જ્વેલરી શોપ છે ત્યાં એ લોકોના શટર તોડી અને ચોરીને। સુરત શહેરમાં કાયદો અને વ્યવસ્થાની હાલત કથળતી હોય તે પ્રકારના બનાવો બની રહ્યા છે। થોડા દિવસ અગાઉ અંજની ઇન્ડસ્ટ્રીઝમાં બીજા વિભાગમાં ખાતા નંબર 134માં લૂમ્સનું મશીન ચલાવવામાં આવતા અનિલ ડોડા પર 2 શખ્સોએ ચપ્પુ વડે હુમલો કર્યો હતો। તેમની પાસે રહેલા રૂપિયાનો લૂંટનો પ્રયાસ પણ કર્યો હતો, જો કે સમયસર કારીગરો ત્યાં આવી પહોંચતા અનિલભાઈનો જીવ બચી ગયો હતો અને લૂંટના ઇરાદે કારખાનામાં ઘૂસેલા 2 પૈકી 1 આરોપી ઝડપાઈ ગયો હતો। ત્યારબાદ પોલીસને જાણ કરતાની સાથે જ પોલીસે આરોપીની ધરપકડ કરી અન્ય એક આરોપી વિશે પૂછપરછ કરી અને તેની પણ ધરપકડ કરી હતી। જો કે આ ઘટના બની ત્યારબાદ વીવર્સ એસોસિએશનમાં ઘેરા પડખા પડ્યા હતા અને આરોપીઓનું જાહેરનામું સરઘસ કાઢવામાં આવ્યું હતું, જેમાં આ માંગ પણ કરવામાં આવી હતી। હવે જોવાનું એ રહે છે કે ઇન્ડસ્ટ્રીઝ પર કાયદો જાળવવા પોલીસ કેટલી સફળ રહેશે। પર્યાવરણ માટે પ્લાસ્ટિક એક મોટો પડકાર છે, ત્યારે સરકાર પર લોકો પ્લાસ્ટિકનો ઉપયોગ ઓછામાં ઓછો કરે તેવો પ્રયાસો કરી રહી છે, કારણ કે પ્લાસ્ટિકને નાશ થતા વર્ષો લાગી જાય છે। ત્યારે સુરતમાં યોજાયેલા સ્ટાર્ટઅપ સમિટમાં પીપી સમાણી યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા છવી યાદવ નામની વિદ્યાર્થીની દ્વારા બાયો પ્લાસ્ટિકનો પ્રોજેક્ટ લોકો સમક્ષ મૂકવામાં આવ્યો હતો। આ બાયો પ્લાસ્ટિક પોતાની રીતે જ 8 થી 9 મહિના બાદ નાશ પામી જાય છે। આ દરમિયાન
દરિયાઈ વનસ્પતિને પ્રોસેસ કરી અને આ બાયોપ્લાસ્ટિક છે તેને તૈયાર કરવામાં આવ્યો છે। આ બાયોપ્લાસ્ટિકનો ઉપયોગ ખાદ્ય પદાર્થો કે પછી અન્ય પ્રોડક્ટ પેકિંગ કરવા માટે ઉપયોગમાં થઈ શકે છે અને ઇકો ફ્રેન્ડલી પ્લાસ્ટિક હોવાના કારણે તે પર્યાવરણ માટે પણ નુકસાનકારક નથી। ત્યારે આ બાયોપ્લાસ્ટિકને એસોસિએશન વાર્પ્સ નામ આપવામાં આવ્યું છે। मेरा प्रोजेक्ट है ओशन रैप्स, मेरा ब्रांड है एक, और हमारा प्रोजेक्ट है कि हम बायोप्लास्टिक बनाते हैं सीवीड्स में से, जो कि 100% बायोडिग्रेडेबल होती है। सो ये जो सीवीड्स है जो हम बायोडिग्रेडेबल प्लास्टिक बना रहे हैं वो 100 मतलब जो डंपिंग यार्ड होते हैं उसमें ये 4 to 6 months से डिकम्पोज हो जाता है, और इससे जो केसेस आ रहे हैं जैसे माइक्रो प्लास्टिक मिल रहे हैं ह्यूमन्स में, हार्ट में जो ऑपरेट करके निकाले जा रहे हैं, उससे हम कोशिश कर रहे हैं कि उसे काउंटर कर सके और ऐसी जो सिचुएशंस हैं उसे स्लो कर सके या फिर नेग्लिजिबल बना सके। तो हमारा ये इनिशिएटिव है कि हम प्लास्टिक को रिप्लेस कर सके और ये नॉर्मल टेम्परेचर एनवायरनमेंट पे रखेंगे तो ये 1 to 2 years तक सस्टेनेबल है। જામકનોરણાના સોડવદર ગામના ગ્રામજનો આજે રાજકોટ એસપી કચેરીએ મોટી સંખ્યામાં આવી પહોંચ્યા હતા અને આવેદનપત્ર પાઠવી માથાભારે તત્વોના ત્રાસથી છુટકારો અપાવવાની માંગ કરી હતી। ઉલ્લેખનીય છે કે 25 ઓક્ટોબરના રોજ સોડવદર ગામના સરપંચની ચૂંટણી મામલે થયેલ ઝઘડાઓના ખાર રાખી અને અતુલભાઈ આલોદરિયા ઉપર 6 શખ્સોએ ધારિયા અને પાઇપથી હિંચકારો હુમલો કર્યો હતો। આ અંગે જામકનોરણા પોલીસ મથકે ફરિયાદ પણ દાખલ કરાઈ છે, ત્યારે 57 વર્ષીય અતુલભાઈ આલોદરિયાને ફરિયાદમાં 6 આરોપીઓના નામ પણ લખાવ્યા છે। ત્યારે આ પ્રકારની ઘટના વારંવાર થતા ગ્રામવાસીઓએ આજે રાજકોટ જિલ્લા પોલીસ વડાને રજૂઆત પણ કરી હતી। આખી ઘટના એવી બની કે અહીંયા ચાની હોટલે અમારે એક દિવસ 24 તારીખે માથા પછી અમારે અહીંયા માથા કુર્યું એટલે હું તો ઉપલેટા નીકળી ગયો હતો। ઓલા બીજે દિવસે એ લોકો મારા રસ્તે વાડીએ હું ગામમાં આવતો હતો ને ત્યારે ઈવડે 6 6 મારી ઉપર હુમલો કર્યો। અમે અહીંયા એસપી સાહેબને રજૂઆત કરવા આવી હોય કે જ્યાં ગામમાં માથાભારે તત્વ છે જે 24 તારીખે મારા કાકાએ માથાકોટ થયેલી જેનું વેરઝેર રાખીને 25 તારીખે 6 જણાએ હુમલો કરેલો, અમે એની ફરિયાદ જામકરણામાં આપેલી છે, એફઆઈઆર આપેલી છે અને ત્યાંથી અમને જૂનાગઢ અમે સિવિલમાં ગયા હતા અને ત્યાંથી પછી અમે રાજકોટ સિવિલમાં આવ્યા એટલે ત્યાંથી ઓપરેશન 2 હાથમાં આવેલું છે, પગમાં ફ્રેક્ચર આવેલું છે અને માથામાં લાગેલું છે અહીંયા કાનના પગમાં, એટલે આ લોકોનું બહુ મોટા પાયે ત્રાસ છે ત્યાં, એટલે ગામમાં રહેવું કઈ રીતે અત્યારે મુશ્કેલ થઈ ગયું છે। મારા પપ્પાને એવી ધમકી આપેલી કે અમે તને અને તારા ફેમિલીને જાનથી મારી નાખશું, અમને કોઈ જાતનો કાંઈ ફેર ન જ પડતો। અમે એ કે આ તો એ કે અમારો કાયમીનો ધંધો છે, એ કે અમે કાલ સવારે એ કે છૂટીને બહાર આવતા રહેવું, અમને કોઈ જાતનો કંઈ ફેર પડતો નથી, એ કે અમારી વાંહે એ કે ઘણાનો મોટાઓનો હાથ છે, એ કે એવું એ સાબિત કરવા માગે છે કે અમે બહુ સ્ટ્રોંગ છીએ, પણ અમે બી એને બતાવી દઈએ કે ભાઈ અમે કોઈ અમે નાની માના નથી બરાબર, અમે જો અહીંયા રિસ્પોન્સ નહીં મળે તમે ગૃહમંત્રી સુધી જવા તૈયાર છીએ। અમરેલી જિલ્લામાં શેત્રુંજી નદી વિસ્તારમાં ખાણ ખનીજ વિભાગની અલગ અલગ ટીમો દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા। ગેરકાયદેસર રેતી ચોરી કરતા વાહનો ઉપર તવાય બોલાવવામાં આવી હતી, જેમાં 5 ટ્રેક્ટર, 2 ડમ્પર, 1 લોડર એમ કુલ 8 વાહનો ગેરકાયદેસર રેતી ચોરી કરતા ઝડપી પાડવામાં આવ્યા હતા। 60 લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબજે કરી દંડની કાર્યવાહી હાથ ધરાતા રેતી માફિયાઓમાં ફફડાટ ફેલાયો હતો। જામનગરમાં સિટી બી અને સી ડિવિઝન વિસ્તારમાં પેરા મિલિટરી ફોર્સના જવાનો દ્વારા ફૂટ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું। દર વર્ષે સંવેદનશીલ વિસ્તારમાં ફૂટ પેટ્રોલિંગ યોજવામાં આવતું હોય છે, ત્યારે શહેરમાં શાંતિ જળવાઈ રહે તેવા ઉદ્દેશ્યથી પોલીસ જવાનો ફૂટ પેટ્રોલિંગ કરતા હોય છે, ત્યારે જામનગર સિટી બી ડિવિઝનના પોલીસ કર્મચારીઓ પણ ફૂટ પેટ્રોલિંગ સાથે જોડાયા હતા। રાજકોટના ખોડિયાર નગરમાં ઝેરી ગેસના કારણે 10 જેટલા લોકોને ઉલટી અને શ્વાસ લેવામાં તકલીફ પડતી હતી। આ મામલે લોકોને 108 મારફતે હોસ્પિટલે ખસેડવામાં પણ આવ્યા હતા, ત્યારે રહેણાંક વિસ્તારમાં કારખાનું હોવાથી ઝેરી ગેસની અસર થઈ હોવાના સ્થાનિકોએ આક્ષેપો કર્યા હતા, ત્યારે કારખાના સામે મોટી સંખ્યામાં લોકોએ વિરોધ નોંધાવી અને થોરાળા પોલીસને રજૂઆત પણ કરી હતી। ત્યારે વસંત ઓર્નામેન્ટ નામના કારખાનામાંથી ઝેરી વાયુ નીકળતો હોવાના કારણે રહેણાંક વિસ્તારના લોકો પરેશાન થઈ ગયા છે। ખોડિયારનગર વિસ્તારના 100 જેટલા પરિવારો મુશ્કેલીમાં પણ મુકાયા છે।
एक तो झेरी गैस नहीं आने वेक्स कहवा है बराबर एन लीधे एट झेरी धुवाणों कोई थत नहीं झेरी धुवाण हो तो आजूबाजू अंदर बदा व्यक्ति बीजा लोग ने प्रॉब्लम थवो जो है बनी सके कि काले धुवाणों निकलो हो बराबर जाकर ने लीधे धुवाणों नीचे बैठो होने लीधे आ कदा प्रॉब्लम थी सके अमरा विस्तार में 8 થી 10 लोग ने आँखना बढ़तरा उल्टी અને ગળામાં તકલીફ હતી અને મારા ઘરનાને અને મારી માજીને વધારે તકલીફ અને 108 બોલાવીને દવાખાને સરકારી હોસ્પિટલે લઈ જવામાં આવ્યા અને આ બાજુના કારખાનામાંથી ઝેરી ધુવાણો નીકળે છે પણ એ લોકો જે ઝેરી ધુવાણો કાઢવાની તૈયારી કરે ત્યારે એ લોકો કારખાનામાંથી બધા કારખાનામાંથી નીકળી અને પછી ઝેરી ધુવાણો ચાલુ કરે છે એટલે ઈ પોતાની સેફટી રાખે છે પણ આજુબાજુ વાળાની સેફટી નથી રાખતા તો અત્યારે સમાચારમાં બસ આટલું જ નમસ્કાર